નમસ્કાર મિત્રો, હું વાળા ભાવના લોકસભાના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર રેશમા સમા સાથે. જૂનાગઢના સામીપ્ય રઘુવંશી ગ્રુપ દ્વારા ઉજવાયો વસંતોત્સવ. ગોપીઓએ રસિયાઓની બોલી રમઝટ. જૂનાગઢમાં સામીપ્ય રઘુવંશી ગ્રુપ દ્વારા વસંત ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગોપીઓએ રસિયાઓની રમઝટ બોલાવી હતી. વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાન શ્રી કૃષ્ણને વહાલા રસિયાના ગાન સાથે વસંત ઉત્સવ હોળી ખેલવામાં આવે છે. ખાસ કરીને ફાગણ સુદ એકાદશીથી ફાગણ સુદ પૂનમ સુધી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોળી રમીને ભક્તિમય વાતાવરણમાં તલ્લીન થઈ જતી હોય છે. જોકે રસિયા મોટા ભાગે વ્રજ ભાષામાં જ ગવાતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં પણ રસિયાનું એક આગવું મહત્ત્વ રહ્યું છે. કેસુડા ગુલાલ અને નાચગાન સાથે મહિલાઓ મસ્તીમાં ઝૂમી ઉઠે છે તેવું અલૌકિક ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. ખાસ કરીને સામીપ્ય રઘુવંશી ગ્રુપના અરવિંદાબહેન ઠકરાએ દ્વારા કરવામાં આવેલા આયોજનમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરના ગિરીશભાઈ કોટેચાના ધર્મપત્ની ગીતાબહેન કોટેચા ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન તેમજ તમામ બહેનોને બિરદાવી ઉત્સાહમાં વધારો કર્યો હતો. જય શ્રી કૃષ્ણ બધાને. આજે સામિત્ય ગ્રુપ ના રશિયા છે, રશિયા તો છે તો મોટી સંખ્યામાં વૈષ્ણવો ભેગા થયા છે. અને જે આ યંગ જનરેશન મારી પાસે ઉભું છે ને, એ અરવિંદાબેન નીચે એટલા તૈયાર થઈ ગયા છે કે જેની કોઈ વાત નહીં. કે રશિયા તો છે પણ રશિયાનો આનંદ બહુ જ સરસ છે. આજે વ્રજની ભાષામાં જે રશિયા ગાય અને આનંદ કર્યો છે ને કરીએ છે ને, એ બહુ જ સરસ રીતે અમે કર્યો છે. એટલે હું ખૂબ ખૂબ બધાનો કારોબારીની યંગ જનરેશન છોકરીઓ મારી અને અરવિંદાબેન અરવિંદાબેનનું ગ્રુપ અને બધા વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના રશિયા બહુ જ પડી જાય. ઓછામાં ઓછી 500 થી 700 વૈષ્ણવો પધાર્યા છે. હવે આનાથી વધારે શું જોઈએ? રશિયાનું શું મહત્વ? રશિયા છે ને, એ આજે વ્રજમાં ઠાકોરજીની સામે બોલે છે ને, એક જ એવા રશિયા છે કે ઠાકોરજીની સામે તમે ગાળ પણ બોલી શકો છો. રશિયામાં એક જ વર્ષમાં એક જ વાર એક જ મહિનો આ રશિયા ગાવાનું મહત્વ છે. એટલે બહુ મજા આવી છે. જય શ્રી કૃષ્ણ. તો જોતા રહો લોકસભાના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.